દ્વારકામાં વૃદ્ધની થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો. પુત્ર જ પિતાને પતાવી દીધા. દ્વારકા તાબેના લાડવા ગામે તારીખ 4 રોજ રાત્રિના સમયે એક વૃદ્ધની બોથડ પદાર્થ વડે ઘાતકી હત્યા નિપજાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને ઊંડાણપૂર્વક તપાસ બાદ મૃતકના પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની ઘાતકી હત્યા નિપજાવ્યાનું ખુલ્લાવવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે આરોપી પીજીવીસીના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન પુત્રની અટકાયત કરી લીધી છે. સમગ્ર સિલસિલાબંધ વિગત મુજબ દ્વારકા નજીક આવેલા લાડવા ગામની સીમા રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મોહનભાઈ ભીમાભાઈ સોનગરા નામના આશરે 60 ઉંમરના શતવારા વૃદ્ધ ગત તારીખ 4 રોજ પોતાના ખેતરમાં રખોપો કરવા માટે રાત્રિના સમય સૂતા હતા. ત્યારબાદ બીજા દિવસે તેમનો લોહી નીકળતો મૃતદેહ ખાટલા પર સાંપડ્યો હતો, જે અંગે મૃતકના પુત્ર સતીશ મોહનભાઈ સોનગરાની ફરિયાદ નોંધણી. દ્વારકા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દેશોમાં તપાસ આરંભી હતી. પોલીસની પૂછતાછમાં મૃતક મોહનભાઈનો મોટો પુત્ર રાજેશ, કે જે પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે, તે પોતાને પિતાને હેરાન પરેશાન કરવાના આશયથી અવારનવાર તેમના ઘર નજીક રોડ પર જઈ અને સ્ટ્રીટ લાઇટ બંધ કરી દેતો હતો. આટલું જ નહીં, તેમના ઘર પર પથ્થરના ઘા પણ ફેંકતો હતો. આ કૃત્યનું મૂળ હતું કે આરોપી રાજેશ દલવાડીને પોતાના પિતા પાસેથી જમીનમાંથી ભાગ જોઈતો હતો. અવારનવાર ભાગની માંગણી પણ કરતો હતો. આ પછી પોલીસે મૃતકના પુત્ર રાજેશની અટકાયત કરી આગવી ડબે પૂછપરછ કરતા પોપટ બનીને તેણે પોતાના પિતાની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસ દ્વારા વધુ જાહેરમાં કરવામાં આવેલ વિગત મુજબ આરોપીએ આવ્યા પૂર્વે પોતે પહેરેલો શર્ટ તથા બાઇક બદલવાની છુપી રીતે પ્રવેશ કરી અહીં તેણે કંઈ પણ પૂછપરછ કર્યા વગર પોતે પોતાના ઘરેથી સાથે લઈને આવેલ લોખંડની હથોડીથી મોહનભાઈના માથાના ભાગે મારી અને તેમનું મૃત્યુ નિપજાવી દીધું હતું. હત્યા નિપજાવ્યા બાદ તેણે રસ્તામાં હથોડી પાણીથી ધોઈ ઘરે પરત આવી જઈ પોતાના કપડાં ધોઈ નાખ્યા હતા. બાદમાં વહેલી સવારના સમયે પોતે કોઈને શંકા ન જાય તે માટે બસ મારફતે જામનગર પહોંચી અને બપોરના સમયે પોતાને જાણ થતાં તે પરત આવી સામાન્ય રીતે વર્તન કરવા લાગ્યો હતો. ઘણા સમયથી યુટ્યુબર પર ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈ પોતે પોલીસથી બચવા માટે કેવા કેવા કાવતરા ઘડવા તે જોતો હતો અને તે મુજબ કોઈ પુરાવા ન છોડે તે ખૂબ જ બારીકાઈથી પ્લાનિંગ કરી આ બાબતને અંજામ આપ્યો. ફૂલ પ્રૂફ પ્લાનિંગ વચ્ચે પોલીસ દ્વારા તેની કરવામાં આવેલ પૂછતાછના પ્રશ્નોની આંટીમાં આવી આખરે પોલીસ સમક્ષ પોતાના ગુનાની કબૂલાત આપી હતી. જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાનું છોરું તે યુક્તિને યથાર્થ કરતા હત્યાના ઉપરોક્ત બનાવનો ભેદ ટૂંકા સમયગાળામાં ઉકેલવા પોલીસને સફળતા મળી હતી. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ કે ગોહિલ, દ્વારકાના પીઆઈ ટીસી પટેલ, એસઓજીના પીઆઈ પીસી સિંગરખિયા, પીએસઆઈ આકાશ બારશિયા, ભાર્ગવ દેવ મુરારી, આરએસ સુવા તેમજ એલસીબી એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ, દ્વારકા. આરોપી રાજેશભાઈ મોહનભાઈ સોનગરા પોતાના પરિવારથી પોતાના માતા પિતાથી અલગ પોતે અલગ ઘરમાં રહેતા હતા એના લગ્ન બાદ અને તેમની તપાસ દરમિયાન કડક પૂછતાછ દરમિયાન તે માણસે પોતે કબૂલાત આપેલી છે અને ભાંગી પડેલ છે અને સ્વીકારી લીધેલ છે પોતાનો ગુનો. અને આ જ આરોપીને ગુનો દાખલ થયેથી 30 કલાકોમાં દ્વારકા પોલીસ એલસીબી એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેમની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે. ત્યારે હાલ અમારી રિમાન્ડ કસ્ટડી 2024 રોજ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક અજાણ્યા નહીં એક લાડવા ગામની સીમમાં મોહન માતાના મંદિરની સામેના ખેતરમાં એક લાશ મળેલી હતી, જે લાશ મોહનભાઈ ભીમાભાઈ સોનાગ્રાનાઓની હતી, જે તેમની હત્યા કરવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમને ધ્યાને આવેલ હતું. ત્યારબાદ એમને તેમના નાના દીકરા સતીશભાઈ મોહનભાઈ સોનાગ્રાઓની ફરિયાદ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે લઈ અને સ્થાનિક પોલીસ, દ્વારકા સ્થાનિક પોલીસ તથા એલસીબી એસઓજીની ટીમ અલગ અલગ ટીમો બનાવીને અમે સદર ગુનાના આરોપીને શોધવા માટે કવાયત હાથ ધરી હતી. આ કવાયત દરમિયાન અમે અલગ અલગ માણસોની પૂછતાછ, સઘન પૂછતાછ કરવામાં આવેલી હતી. એ દરમિયાન એમના પરિવારવાળા, એમના સગા સંબંધીઓ, આજુબાજુના ખેતરવાળા બધાની પૂછતાછ કરતા અને એમના પૂછતાછ દરમિયાન એમના મોટા દીકરા જે રાજેશભાઈ મોહનભાઈ સોનાગ્રાનાઓ છે તેમના ઉપર શક વધારે પડતા અને અમને ઉડાવ જવાબ આપતા હતા વારે વારે. એનાથી અમારો શક એના ઉપર દ્રઢ થયેલો હતો. ત્યારબાદ એમને અલગથી લાવીને એમની સઘન પૂછતાછ ફક્ત રાજેશભાઈની કરતા તેઓ